નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 10 સદિશ બીજગણિત એની ચર્ચા કરીએ. સૌપ્રથમ પ્રસ્તાવના આપણે જોઈએ. પ્રસ્તાવના પહેલાં બોર્ડની અંદર આ ચેપ્ટરમાંથી એનો ગુણભાર જોઈએ. આ ચેપ્ટરનો ગુણભાર છે 8 ગુણનું. આ ચેપ્ટરની અંદરથી બોર્ડની અંદર પૂછવામાં આવે છે. આગળના જે બોર્ડની પેટર્ન છે એ મુજબ 8 ગુણમાંથી 6 માર્ક્સના એમસીક્યુ અને 2 ગુણનો 1 દાખલો, એમ કુલ 8 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. હવે સદિશ નામનો જે શબ્દ છે એ આપણા માટે ગણિતશાસ્ત્રની અંદર નવો છે. બીજગણિત, જે આપણે ગણિતના ઘણા બધા બીજગણિતના પ્રકરણો પણ આપણે જોઈ ચૂક્યા છે, 1 થી 10માં પણ બીજગણિતના ચેપ્ટરો આપણે જોયા છે. સદિશ નામનો શબ્દ છે એ શબ્દ આપણે ભૌતિકશાસ્ત્રની અંદર સદિશ અને અદિશ નામના બે ભૌતિક રાશિઓ આપણે જોઈએ છે ત્યારે આ શબ્દને આપણે સાંભળ્યો છે. તો સૌ પ્રથમ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ. દાખલા તરીકે આ બંને રાશિ ભૌતિક રાશિઓના બંને પ્રકાર છે. એ બંને પ્રકારને એક આપણે ઉદાહરણ સ્વરૂપે સમજીએ. દાખલા તરીકે આપણા ક્લાસનો કોઈ એક સ્ટુડન્ટ છે. હવે આપણને એવું કહેવામાં આવે કે આ જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટની મારે લંબાઈ કે કેવડો ઊંચાઈ માપી હોય તો આપણે શું કહેશું કે ભાઈ આ સ્ટુડન્ટની જે લંબાઈ છે તે 5 ફૂટ અને 5 ઇંચ છે. તો આપણે અહીંયા આ વિદ્યાર્થીની લંબાઈ ઉપરથી નીચે તરફ માપશું કે નીચેથી ઉપર તરફ માપશું, આપણને એની મૂલ્ય છે એ આપણને પૂરતું મળી જશે. એ મૂલ્યથી એની પસ્તા થઈ જશે કે ભાઈ આનું મૂલ્ય આની લંબાઈ આટલી જ છે. જ્યારે આપણે બીજી કોઈ એક વાત કરીએ કે જમીન પર કોઈ અહીંયા એક સ્ટોન, એક પથ્થર પડેલો છે અથવા તો કોઈ એક બ્લોક છે. ચાલો હવે મારે કોઈ માણસ છે, એ માણસ અહીંથી બળ કરે છે, આ દિશા તરફ બળ કરે છે, તો શું થશે? તો કે 40 ન્યૂટનનું બળ કરે છે અને પથ્થરને સ્થાનાંતર કરે છે, ધકેલે છે, તો શું થશે? થોડાક સમય પછી આ પથ્થર આ પોઝિશન પરથી હટીને કોઈ આ પોઝિશન પર આવવાની શક્યતા છે. ચલો તેવી રીતે આ બાજુની દિશા તરફથી આ પથ્થરને ધક્કો મારશે, બળ લગાવશે, તો આ પથ્થર જે છે એ અહીંથી કોઈ આ દિશા તરફ આવશે, નીચેથી લગાવશે તો ઉપર તરફ અહીંયા ક્યાં આવશે, ઉપરથી લગાવશે તો કે નીચે તરફ અહીંયા કે પથ્થર આવશે. વસ્તુ એવી છે કે અહીંયા આપણને વ્યક્તિની જે ઊંચાઈ કે એની લંબાઈ શોધવાની વાત કરી તો ફિક્સ મૂલ્ય આપણને મળે છે, પરંતુ અહીંયા મેં એમ કહું આ પથ્થરને મેં 40 ન્યૂટનનું બળ લગાવું, પણ એવું કીધેલું નથી કે કઈ દિશા તરફ બળ લગાવવાનું છે. જે દિશા તરફ તમે બળ લગાવશો એના આધારે એનું સ્થાનાંતર અલગ અલગ થશે. સપાટી જે છે જે દિશા તરફ ઢાળવાળી હશે તો એ પ્રમાણે જશે, આ બાજુ ઢાળ હશે તો એ બાજુ જશે, અથવા તો સમતલ સપાટી છે તો ખસીને આ બાજુ આવશે, પરંતુ કઈ દિશા તરફથી બળ કરવાનું છે એ આપણને પસ્તા નથી કરી. તો અહીંયા માણસ છે એ આ દિશા તરફથી મારે છે અને એનું મૂલ્ય કેટલું છે? 40 ન્યૂટન છે. મતલબ એવો છે આ બંને ભૌતિક રાશિઓ જે છે અહીંયા માત્ર આની જે પસ્તા આપણે કરવી હોય તો એ પસ્તા આપણને એના મૂલ્યથી આપણે સ્પષ્ટ કહી શકીએ કે આટલી જ લંબાઈ છે. ઉપર તરફથી માપો કે નીચે તરફથી એમાં કોઈ દિશાની જરૂર નથી કે ઉપરની દિશા તરફથી માપો કે નીચાની દિશા તરફથી. તો મતલબ એવો છે કે આવી ભૌતિક રાશિઓ છે તેને અદિશ રાશિઓ કહેવાય. જ્યારે અહીંયા મૂલ્યની સાથે દિશા પણ તમે આપો ત્યારે જ એની પસ્તા થાય એવી રાશિઓને શું કહેવાય? સદિશ રાશિઓ કહેવાય. શું રાશિઓ કહેવાય? સદિશ રાશિઓ. અહીંયા પેલા ઉદાહરણની અંદર માત્ર આપણે મૂલ્યથી એની પસ્તા થઈ જાય છે. આપણે વાત કરેલી કે આની લંબાઈ કેટલી છે તો મૂલ્ય સ્પષ્ટ થઈ જાય છે, પરંતુ અહીંયા
આપણે સ્થળાંતર કરવાની વાત આવે છે તો મૂલ્યની સાથે આપણે કઈ દિશા તરફથી કરીએ છીએ? તો કે દિશા અને માન બંનેની જરૂર છે, મૂલ્ય બંનેની જરૂર છે. તો કે જે રાશિની ઓળખ માટે મૂલ્ય એટલે કે માન અને દિશા બંનેની જરૂર પડતી હોય તેવી રાશિઓને સદિશ રાશિઓ કહેવાય. જ્યારે માત્ર માનથી મૂલ્યથી એની પસ્તા થઈ જતી હોય તેવી ભૌતિક રાશિઓને અદિશ રાશિઓ કહેવાય. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બંનેની ડેફિનેશન લખી નાખશું. તો કે અદિશ રાશિ, અદિશ રાશિ તો શું લખશું કે જે ભૌતિક રાશિ, જે ભૌતિક રાશિ, જે ભૌતિક રાશિ નું માપ એકમો, એકમોની સંખ્યા સાથે, એકમોની સંખ્યા સાથે દર્શાવવાથી તે સ્પષ્ટ થઈ જાય. શું થઈ જાય? સ્પષ્ટ થઈ જાય. તે તમામ રાશિઓને કેવી રાશિઓ કહેશું? આપણે અદિશ રાશિઓ કહેશે. કે જે ભૌતિક રાશિ છે એ રાશિનું માપ એકમોની સંખ્યા સાથે એટલે કે એનું માન દર્શાવવાથી તે સ્પષ્ટ થઈ જાય, અથવા એકમોની સંખ્યા સાથે તમે અલગ અલગ એકમો જે છે એકમોની સંખ્યા સાથે તમે દર્શાવવાથી અથવા એનું માન દર્શાવવાથી તે સ્પષ્ટ થઈ જાય, તો તેવી તમામ રાશિઓને કેવી રાશિઓ કહેશું? આપણે અદિશ રાશિઓ કહેશું. જ્યારે ઉદાહરણ લઈએ અદિશ રાશિઓ કઈ કઈ છે, ખાસ વિદ્યાર્થી મિત્રો એમસીક્યુની અંદર આમાંથી તમને પૂછે કે આ રાશિ કેવી રાશિ છે, અદિશ રાશિ છે કે સદિશ રાશિ. તો કે લંબાઈ, માત્ર તમે સાહેબ એનું માન આપી દો, એનું મૂલ્ય આપી દો તો સ્પષ્ટ થઈ જાય. લંબાઈ એટલે લંબાઈ, દિશાની જરૂર પડે નહીં. એટલે કે સાહેબ દિશાની જરૂર ન પડતી હોય તેવી રાશિઓ, તો કે લંબાઈ છે, દળ, કોઈ પદાર્થ છે તેનું દળ કેવું છે તો દિશાની જરૂર નથી. સમય, માત્ર એનું મૂલ્ય જ મળે, 5 વાગ્યા છે, કઈ દિશા તરફ તેવું હોય નહીં. અંતર છે, બંને તરફથી અંતર છે એ પણ અદિશ રાશિ છે. ઝડપ, એ પણ અદિશ રાશિ છે. કોઈ પદાર્થ છે તેનું ક્ષેત્રફળ શોધવું હોય તો તમે ગમે તે બાજુ તરફથી, ગમે તે સાઈડ તરફથી શોધશો, ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ જ છે, તેવી રીતે ઘનફળ છે. તાપમાન છે, તાપમાન પણ અદિશ રાશિ છે. એવું ન કહેવામાં આવે કે ઉપર તરફથી તાપમાન કેટલું છે, કઈ આ દિશા દક્ષિણ દિશા તરફથી તાપમાન કેટલું છે. તાપમાન તે માત્ર એનું કેટલા સેલ્સિયસ તાપમાન છે એનું માપથી જ ફિક્સ થઈ જાય. તાપમાન છે, આપણે જે કાર્ય કરીએ તે કાર્ય છે, નાણું છે, વીજળી છે એ વીજળીનું દબાણ, ઘનતા, આ યાદ રાખીશું આપણે, વીજળીની પ્રતિરોધક, વીજળીની પ્રતિરોધક શક્તિ, આ તમામ રાશિઓ છે. તમામ રાશિઓ અદિશ રાશિઓ છે. કેવી રાશિઓ છે વિદ્યાર્થી મિત્રો? અદિશ રાશિઓ આપણે ખાસ યાદ રાખશું. માત્ર માનથી જ સ્પષ્ટ થઈ જાય કે આમાં દિશાની જરૂર ન પડે તેવી તમામ રાશિઓને અદિશ રાશિઓ કહેવાય. જ્યારે આપણે સદિશ રાશિઓ તરફ જઈએ, સદિશ રાશિઓ, તો કે સદિશ રાશિઓ સદિશ રાશિઓ કોને સદિશ રાશિ કહેશું? તો કે જે ભૌતિક રાશિને, જે ભૌતિક રાશિને દર્શાવવા તેના માપના એકમોની, માપના એકમોની સંખ્યા એટલે તેનું માન, સંખ્યા એટલે કે માન સાથે દિશાની જરૂર હોય, દિશાની પણ જરૂર પડે તે તમામ રાશિઓને કેવી રાશિઓ કહેશું? તો કે સદિશ રાશિઓ કહેશું. મતલબ સદિશ એટલે કે માન અને દિશા, જ્યારે અદિશ એટલે માત્ર ને માત્ર માન. માન એટલે એનું મૂલ્ય, એનું માપ, એનું મૂલ્ય આપણને ફિક્સ થઈ જાય, ખ્યાલ આવી જાય, સ્પષ્ટ ક્યાં થઈ જાય, તો એ બધી અદિશ રાશિઓ છે. જ્યારે મૂલ્ય એટલે કે માન અને દિશા બંનેની જરૂર પડતી હોય તો તમે એને દર્શાવી શકો તેવી રાશિઓ એટલે કે
सदिश राशियों, उदाहरण तरीके दाखला तरीके बात करिए, बल बल वात छे, मूल्य तो छे, बल नु अंदर कितना न्यूटन, साथे कई दिशा तरफ थी लगाओ छो, दिशा नी पण जरूर पड़े, एटले के बल वेग स्थानांतर प्रवेग वजन कई दिशा तरफ थी वजन वेगमान अने वीज क्षेत्रनी तीव्रता वीज क्षेत्रनी तीव्रता आ तमाम राशियो छे ए केवी राशियो छे सदिश राशियो जारे आ राशियो एक केवी राशियो छे अदिश राशियो खास याद राखशो अमारी तमने मात्र पूछे वेगमान एक केवी राशि छे तो अपने याद होवू जोईए कि वेगमान ने दर्शाववा मान ने दिशा बनने नी जरूर पड़े तो तमे वेगमान ने दर्शावी सको तो आवी राशियो ने केवी राशियो कहेशु सदिश राशियो एटले खास अपने याद रखू। चलो विद्यार्थी मित्रों हवे अपने टेक्स्टबुक ना थोड़ा उदाहरणों से ए पण जोईए टेक्स्टबुक ना उदाहरण नी बात करिए तो अपने आवू आपेलू होय उदाहरण तरीके बात करिए कि 10 किलोग्राम 10 केजी फिक्स ज छे तो केवी राशि आवशे आने तो के साहेब अदिश राशि छे। 2 किलोमीटर दक्षिण थी उत्तर तरफ अथवा के पश्चिम तरफ हैने 2 किलोमीटर माप छे मूल्य छे दक्षिण थी पश्चिम दिशा आपेली छे तो केवी राशि कहेवाय एने एने कहेवाशे सदिश राशि। चलो 40 अंश सेल्सियस शुं आव्युं तापमान शुं आव्युं तापमान तापमान केवी राशि छे तो के साहेब अदिश राशि छे। त्यारबाद 40 हॉट केवी राशि छे तो के तापमान જે આપણે વાત કરી તે રીતે 40 હોટ કેવી રાશિ છે તો કે ફિક્સ છે અદિશ રાશિ છે। ત્યારબાદ મેં એમ કહું કે 10 ની માઇનસ 19 કુલમ એ પણ કેવી રાશિ છે તો કે સાહેબ અદિશ રાશિ છે। હવે મેં એમ કહું 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ આવશે સદિશ રાશિ। ખાસ આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રાખીશું કે કઈ રાશિનો સમાવેશ કોની અંદર થાય કઈ ભૌતિક રાશિ છે સદિશની અંદર આવશે કઈ ભૌતિક રાશિ અદિશની અંદર આવશે। ત્યારબાદ આગળ ચેપ્ટરને આગળ વધારતા પહેલા તમે સદિશ અને અદિશને સમજી ગયા હશો કે દિશા અને માન એટલે કે સદિશ માત્ર માન એટલે કે અદિશ રાશિ। ચલો હવે દિશાયુક્ત રેખાખંડ દિશાયુક્ત રેખા અને દિશાયુક્ત રેખાખંડ દિશાયુક્ત રેખા અને દિશાયુક્ત રેખાખંડ દિશાયુક્ત દિશાની સાથે રેખા છે અને દિશાયુક્ત રેખાખંડ છે। ધોરણ 11 ની અંદર આપણે આર સ્ક્વેર એટલે કે સાહેબ એક્સ અક્ષ વાય અક્ષ હાને અને થ્રીડી ત્રિપરિમાણીય ભૂમિતિ એક્સ અક્ષ વાય અક્ષ ને ઝેડ અક્ષ એના વિશે આપણે ચર્ચા કરી શક્યા છીએ। એનો મતલબ ફરી વારથી અહીંયા લખવું હોય તો કે સાહેબ આર સ્ક્વેર એટલે કે એક્સ અને વાય એના બે યામ હોય એક્સ અને વાય તેને દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે। તેવી રીતે આર ક્યુબ ને દર્શાવવો હોય તો આર ક્યુબ ધેન એની અંદર કયા કયા ઘટકો આવશે કે આર ક્યુબના ઘટકો એક્સ વાય અને ઝેડ તેને દર્શાવવા માટે આપણે આ રીતે ત્રિપરિમાણીય ભૂમિતિ ધેન આવશે એક્સ અક્ષિસ વાય અને આ આવશે ઝેડ અક્ષિસ આવું આપણે ધોરણ 11 ની અંદર શીખી લીધેલું છે। ફરી વારથી હવે દિશાયુક્ત રેખા અને દિશાયુક્ત રેખાખંડ ધારો કે કેવી રીતે દર્શાવી આપણી યામ સમતલમાં તો વાત છે શું છે તે દિશાયુક્ત રેખા અને રેખાખંડ તો કે ધારો કે કોઈ રેખા એલ છે એલ એ ત્રિપરિમાણીય આર ક્યુબની વાત છે ત્રિપરિમાણીય અવકાશ કે
समतल नी कोई रेखा छे, आ जे रेखा एल छे ए त्रिपरिमाणीय अवकाश के ज्या समतल छे ते समतल नी कोई रेखा छे तेनी दिशा ने तीर निशानी वड़े दर्शावी सकी। दिशायुक्त रेखाखंड ने दर्शावा माटेनी वात जेम के दिशायुक्त रेखाखंड ए त्रिपरिमाणीय अवकाश अथवा द्विपरिमाणीय अवकाश ने आपणे त्रिपरिमाणीय अवकाश अथवा समतल नी अंदर कोई रेखा छे तो एनी चर्चा करीए छे के दाखला तरीके समतल नी अंदर एक्स अक्ष वाय अक्ष जे आपणे सीधुए दर्शावे छे કે કોઈ રેખા છે, આ રીતે કોઈ રેખા આપણે દર્શાવીએ છીએ, ચાલો એની દિશા આપી દઉં, એલ એ ત્રિપરિમાણીય અવકાશ કે સમતલની કોઈ રેખા છે તેની દિશાને તીર વડે દર્શાવી શકાય, આ એની દિશા છે કે આ બાજુની દિશા તરફ આ રેખા જાય છે, એ રેખા છે એલ। તેવી રીતે આ દિશા તરફ આપણે દર્શાવીએ તો રેખા એલ છે, આ દિશા તરફ જાય છે। હવે તો આ દિશાયુક્ત રેખા છે, આ શું છે? દિશાયુક્ત રેખા। હવે આની આ રેખાની અંદરથી રેખાખંડ છે એ રેખા ઉપરના કોઈ પણ બિંદુને જોડો એટલે તમને શું મળી જાય? તો કે રેખાખંડ મળે છે। રેખાખંડ કેમાંથી બને છે? તો કે રેખામાંથી। રેખા પરના અનંત બિંદુઓ છે, એમાંના કોઈ પણ બે બિંદુને જોડો। તો દાખલા તરીકે મેં વાત કહું દિશાયુક્ત, આપણને કીધું દિશાયુક્ત રેખા, તો આ દિશાના આધારે નક્કી કરી શકાય દિશાયુક્ત રેખાઓ છે, આ દિશા તરફ, આ દિશા તરફ, જે દિશા તરફ ઉપર નીચે ગમે તે વિરુદ્ધ દિશાઓ છે। એવી રીતે હવે કોઈ રેખાખંડની મારે વાત છે કે સાહેબ અહીંયા કોઈ એક રેખા જાય છે, હવે એ રેખા ની દિશા આ તરફ છે, હવે એમાં કોઈ પણ બે બિંદુઓ દાખલા તરીકે આ બિંદુ ને આ બે બિંદુને જોડો, આ બિંદુનું નામ આપી દઉં એ અને આ બિંદુનું નામ શું આપી દઉં? બી। આ રેખા છે એલ। તો આ જે પાર્ટ છે એ રેખાખંડ બને છે, દિશાયુક્ત રેખાખંડ। કેવો બને છે? દિશાયુક્ત રેખાખંડ। અને આ દિશાયુક્ત રેખાખંડ વાત છે, તમે રેખા પરના કોઈ પણ બે બિંદુને જોડો એટલે તમને દિશાયુક્ત રેખાખંડના કોઈ પણ રેખાના કોઈ પણ બે બિંદુને જોડો એટલે તમને શું મળશે? દિશાયુક્ત રેખાખંડ, જેને આપણે આ દિશા જે છે દિશા અને આપણને અહીંયા માન પણ મળવાનું છે। મતલબ એવો છે કે દિશાયુક્ત રેખાખંડ એક સદિશ છે, દિશાયુક્ત દિશા પણ છે અને અહીંથી અહીંયા રેખાખંડને માપી પણ શકાય। તો દિશાયુક્ત રેખાખંડ છે તે સદિશ છે। તો આપણે વાત કરીએ કે જો રેખા L ને રેખાખંડ AB સુધી જ મર્યાદિત કરીએ તો બે માંથી આ દિશા અથવા આમાંથી બે માંથી એક દિશાવાળી રેખાની એવી રીતે માન સૂચવવામાં આવે, એવી રીતે માન સૂચવવામાં આવે કે જેથી તે દિશાયુક્ત રેખાખંડ બને છે, દિશાયુક્ત રેખાખંડ બને છે। અને દિશાયુક્ત રેખાખંડ, દિશાયુક્ત રેખાખંડ સદિશ છે। કેમ કે માન પણ આપણે વાત કરી દિશાવાળી રેખાને એવી રીતે માન સૂચવવામાં આવે કે જે દિશાયુક્ત શું બની જાય? રેખાખંડ। તો કે માન અને દિશા બંને સૂચવવામાં આવે એટલા માટે દિશાયુક્ત રેખાખંડ એ શું છે? સદિશ છે, જેને આપણે દર્શાવવું હોય તો આપણે એને દર્શાવી પણ શકીએ છીએ। તો વાત એવી છે કે દિશાયુક્ત રેખામાંથી તમને વિદ્યાર્થી મિત્રો શું મળે છે? દિશાયુક્ત રેખાખંડ બને છે। તો દિશાયુક્ત રેખાખંડ છે તે એક સદિશ છે। ટૂંકમાં આપણે દર્શાવવો હોય, ટૂંકમાં
ટૂંકમાં દિશાયુક્ત રેખાખંડ, દિશાયુક્ત રેખાખંડ એ કોનો બને છે? તો કે દિશાયુક્ત રેખાખંડ ઇઝ ઇક્વલ ટુ રેખાખંડ અહીંથી અહીંયા સુધીનો રેખાખંડ વત્તા દિશા, કે બેમાંથી એક કોઈ પણ દિશા હોય, આ દિશા અથવા તો આ દિશા, રેખાખંડ વત્તા દિશા. એનો સંકેત આપણે આપવો હોય તો દિશાયુક્ત રેખાખંડનો સંકેત છે એ આ રીતે છે, ને ઉપર શું દર્શાવી શકાય? દિશા, એટલે કે સદિશ એબી પણ કહેવાય અથવા તો એબી હે ને, ઓર આ રીતે દર્શાવવું હોય તો આ રીતે પણ દર્શાવાય, એની ઉપર બી. તો અહીંથી આ સુધીનો રેખાખંડ છે, તમે એને શું લખી શકો? એ પણ આ દિશાવાળો સદિશ, એટલે કે એ, એની ઉપર શું દર્શાવી શકો તમે? આ રીતે તીર દર્શાવી શકો તો પણ ચાલે, અને આને આવું પણ વાંચી શકાય. આપણે કીધું દિશાયુક્ત રેખાખંડ સદિશ છે, તો સદિશ એ પણ વંચાય અને સદિશ એ બી પણ વાંચી શકાય. જ્યાં મર્યાદિત કીધું છે, મર્યાદિત તો વાત એવી છે કે જ્યાં એ છે ને, એ છે પ્રારંભિક બિંદુ છે, એટલે કે પ્રારંભ બિંદુ છે. અહીંથી પ્રારંભ થાય છે અને અહીંયા શું થાય છે? અંત થાય છે. તો કે બી ને અંતિમ બિંદુ કહેવાય, અંતિમ બિંદુ કહેશું, એને પ્રારંભિક બિંદુ કહેશું અને બી ને અંતિમ બિંદુ કહેશું. આવી જ રીતે સદિશ બી એ, અને આવું પણ કહી શકાય સદિશ બી, જ્યાં બી શું થઈ જશે? તો કે આરંભ બિંદુ, અને એ શું થઈ જશે? તો કે અંતિમ બિંદુ. આપણે દર્શાવવું હોય તો અહીંયા દર્શાવી શકીએ કે મેં અહીંયા આ રેખા છે ત્યાંથી આટલું રેખાખંડ બનાવી નાખું, આ દિશા તરફ બનાવી નાખું છું. ચાલો આ રેખા છે, અહીંયા બિંદુ બી છે, અહીંયા બિંદુ એ છે, એની દિશા આ તરફ છે, તો આપણે શું લખી શકશું? સદિશ બી લખી શકશું. આરંભિક બિંદુ કોણ છે? તો કે બી છે. અંતિમ બિંદુ કોણ છે? એ દિશા આ તરફ છે, રાઈટ? જ્યારે અહીંયા શું હતું? આરંભિક બિંદુ એ હતું, અંતિમ બિંદુ બી હતું, તો આને સદિશ એ બી અથવા એ, જેવી રીતે સદિશને શું કહેશું? સદિશ બી એ અથવા બી વડે પણ દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે દિશાયુક્ત જે રેખા હતી એ રેખામાંથી દિશાયુક્ત રેખાખંડ બને છે, અને રેખાખંડ છે દિશાયુક્ત રેખાખંડ, એ દિશાયુક્ત રેખાખંડ તે શું દર્શાવે છે? તો કે સદિશ દર્શાવે છે. દિશાયુક્ત રેખાખંડ સદિશ છે, તેને આ રીતે દર્શાવી શકાય છે. તો ખાસ આપણે યાદ રાખીશું. હવે ત્યારબાદ આગળના ટોપિક તરફ આપણે જઈએ. સદિશ રાશિનું ભૌતિક નિરૂપણ અને સ્થાન સદિશ. સદિશ રાશિનું ભૌમિતિક નિરૂપણ કરીએ આપણે, અને તેનું સ્થાન સદિશ પણ મેળવીએ. ભૌતિક રાશિનું ભૌમિતિક નિરૂપણ અને એનું સ્થાન સદિશ. ચાલો આ થિયરીને આપણે સમજીએ. દાખલા તરીકે વાત કરીએ આપણે. દાખલા તરીકે ધારો કે આપણે કોઈ એક કણ અથવા સ્ટોન પથ્થર કણ પૂર્વ સાથે ઉત્તર તરફ, પૂર્વ સાથે ઉત્તર તરફ 30 અંશના ખૂણે 10 સેન્ટીમીટર સ્થાનાંતરનું ભૌમિતિક નિરૂપણ કરીએ તો. ચલો આપણને કોઈ આવો પ્રશ્ન પૂછેલો છે, આપણે એનું ભૌમિતિક નિરૂપણ કરવું છે. કોઈ એક કણ પદાર્થ છે, કણ પૂર્વ સાથે ઉત્તર તરફ 30 અંશના ખૂણે 10 સેન્ટીમીટરનું સ્થાનાંતર કરે, એટલો ખૂણો લે છે અને એટલું સ્થાનાંતર કરે, તો આપણે એને ભૌમિતિક નિરૂપણ દર્શાવીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે બધી દિશાઓ દર્શાવીશું. ચાલો આપણે નિરૂપણ કરીએ.
चलो आ कोण छे एक्स अक्ष 3D ની અંદર દર્શાવીએ एक्स वाई અને ઝેડ चलो तो આપણે જાણીએ છે કે ઉપર તરફ એટલે શું આવે ઉત્તર તો નીચે તરફ દક્ષિણ આવશે તો કે ઝેડ ડેશ આનું સામેનું જે રેખા છે એનું બીજો પાર્ટ એટલે કે ઝેડ ડેશ એને કહેવાય દક્ષિણ તરફ આ જે દિશા બતાવે છે તે પૂર્વ બતાવે છે આનો ડેશ વાય ડેશ એટલે શું આવશે તો કે પશ્ચિમ આવશે અહીંયા ઉગમ બિંદુ છે ચાલ હવે આપણને એમ કીધું છે કે કોઈ એક કણ પૂર્વ સાથે ઉત્તર તરફ 30 નો ખૂણો બનાવે છે તો આપણે એ બિંદુને અહીંયા પણ લઈ શકીએ ચલો મેં અહીં સ્થાનાંતર અહીં બિંદુ લઉં છું એ બિંદુનું નામ એ આપું છું ચલો એના ઘટકો તેમ 3D ની અંદર છે એક્સ વાય અને ઝેડ તો કે એક્સ વન વાય વન અને ઝેડ વન આવા 3 ઘટકો આવશે હેને હવે એનું સ્થાનાંતર જોજો પૂર્વ સાથે ઉત્તર તરફ ખૂણો કેટલાનો બને છે 30° નો ખૂણો બને છે ચલો મેં અહીં બિંદુ બી બતાવી દઉં ચાલો હવે અહીંયાથી ઉત્તર તરફ અહીંયા જે ખૂણો એંગલ બંને વચ્ચે બને છે એ કેટલાનો એંગલ બને છે 30°નો આનું સ્થાનાંતર ક્યાં થાય છે ચલો આ બાજુ પૂર્વ તરફ થાય છે અહીંયા બી ડેક્સ આપી દઉં અહીં બી છે તો અહીંયા શું થાય છે બી ડેક્સ એના આમ દર્શાવી દઉં એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ આપણે સ્થાન સદિશ રાશિનું ભૌમિતિક નિરૂપણ સ્થાન સદિશ તરીકે કરીએ છીએ અહીંથી એનું સ્થાન અહીંયા આવે છે ખૂણો કેટલાનો એંગલ બને છે તો કે સાહેબ પૂર્વ સાથે ઉત્તર તરફ કેટલાનો એંગલ બને 30° નો એંગલ બને છે સ્થાનાંતર અહીંયા થયું છે ચાલો તો અહીંયા શું આવશે બી ડેક્સ તો કે એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ અહીં સદિશ એ બી એ આપેલ સદિશનું કેવું નિરૂપણ છે તો કે ભૌમિતિક નિરૂપણ છે જ્યાં એ આરંભિક બિંદુ છે બી કેવું બિંદુ છે અંતિમ બિંદુ છે તે પણ આપણે કહી શકીએ આરંભિક બિંદુ અને અંતિમ બિંદુ હવે બીજી વાત કરવી પડે ક્યુ આરંભિક બિંદુ છે અને ક્યુ અંત્ય બિંદુ છે તો કે એ આરંભિક બિંદુ છે બી કેવું છે અંત્ય બિંદુ છે સદિશના પ્રારંભ બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેના અંતરને પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેના અંતરને સદિશનું માન કહે છે અત્યાર સુધી આપણે સમજતા હતા કે સાહેબ સદિશ એટલે કે સાહેબ માન મૂલ્ય તો સદિશનું માન શું તો કે જે સદિશનું સ્થાનાંતર થાય છે જે બિંદુથી એનું સ્થાનાંતર થાય છે તો કે આરંભિક બિંદુ અને અંત્ય બિંદુ જ્યાં સુધીનો રેખાખંડ બને છે એનું જે અંતર છે તેને શું કહેવાય સદિશનું માન કહે છે શું કહેવાય સદિશનું માન અને ખાસ આપણે યાદ રાખશું સદિશનું માન એનો સંકેત છે મોડ ઓફ એ બી એટલે કે સદિશ એ બી એનું શું છે માન એટલે એને કેમાં દર્શાવી દેવાનો માનાંકમાં ઓર આપણે ખાલી નોટ યાદ રાખશું કે સાહેબ માન એટલે એનું મૂલ્ય હંમેશા માટે 0 કરતાં મોટું જ હોય ધન જ હોય કોઈ અંતર છે કોઈ દી ઋણ હોઈ શકે નહીં કેવું હોય ધન જ હોય હવે અહીં આપણે બતાવો હોય તો આપણે આવું પણ કહી શકીએ કે અહીં એના યામ શું હતા તો કે એક્સ વન વાય વન અને ઝેડ વન જ્યારે બી બિંદુ છે એના યામ શું છે કે એક્સ ટુ વાય ટુ અને ઝેડ ટુ ચાલો આપણે કોઈ સદિશ છે એનું માન શોધવું હોય તો એનું સૂત્ર શું બનશે તો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર આપણે 10માની અંદર શીખી ગયા 11માની અંદર પણ શીખી ગયા કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર તો એને કહેવાય અંતર સૂત્ર શું આવશે તો કે એક્સ ટુ એક્સ યામનો તફાવત અને વાય યામના તફાવતના સરવાળો તો કે એક્સ ટુ માઇનસ એક્સ વન હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 હોલ સ્ક્વેર
અથવા તમે એક્સ વન માઇનસ એક્સ ટુ કરો, કેમ કે એનો સ્ક્વેર તો હંમેશા માટે ધનો જ આવવાનો, તો પણ ચાલે. પણ કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે સદિશનું માન શોધવો હોય તો સદિશના માનનું સૂત્ર શું બનશે? તો કે સાહેબ એને એક્સ યામના તફાવતનો સ્ક્વેર, વાય યામના તફાવતનો સ્ક્વેર, અને બધાનો શું કરવાનો છે? તમારે સરવાળો કરવાનો છે. રાઈટ, તો આ છે સદિશનું માન તમને મળે છે. શું મળે છે? સદિશનું માન. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્થાન સદિશ પણ જોઈ લઈએ. સ્થાન સદિશ સ્થાન સ્થાન સદિશ દાખલા તરીકે વાત કરીએ ઉગમ બિંદુનો યામ છે 000 ને સાપેક્ષ જેના યામ એક્સ વાય અને ઝેડ હોય તેવું અવકાશનું એક બિંદુ પી લઈએ તો ઓ ઉગમ બિંદુને સાપેક્ષ જેનાયામ એક્સ વાય ઝેડ હોય તેવું અવકાશનું એક બિંદુ પી લઈએ તો આરંભ બિંદુ ઓ અને અંતિમ બિંદુ કોણ બનશે? તો કે પી નો સ્થાન સદિશ ઓપી ની ઓની સાપેક્ષ બિંદુ પી નો સ્થાન સદિશ કહે છે. આપણે આકૃતિ દ્વારા સમજીએ કે ઝેડ અક્ષ, વાય અક્ષ એન્ડ એક્સ અક્ષ, એક્સ વાય અને ઝેડ. હવે અહીંયા ઉગમ બિંદુ લઈ લઈએ, એના યામ 000 એનું નામ આપી દઉં ઓ. ચાલો અહીંયા કોઈ અવકાશ પરનું કોઈ બિંદુ પી લઉં છું, એના યામ છે એક્સ વાય અને ઝેડ. ચાલો હવે આ દિશા તરફ, તો કે ઉગમ બિંદુ ઓ ની સાપેક્ષ જેના યામ એક્સ વાય ઝેડ હોય તેવું અવકાશનું કોઈ બિંદુ પી લઈએ તો આરંભિક બિંદુ ઓ અને અંતિમ બિંદુ પી નો સ્થાન સદિશ ઓપી ને ઓની સાપેક્ષ બિંદુ પી નો શું કહેવાય? સ્થાન સદિશ અહીંયા સ્થાન હતું, એનું સ્થાન ક્યાં આવી જાય છે? અહીંયા. તો એને શું કહેવાય? ઓની સાપેક્ષ પી નો સ્થાન સદિશ કહેવાય છે. તેવી રીતે કોઈ બિંદુ દાખલા તરીકે અહીંયા સ્થાન સદિશને આપણે આર વડે દર્શાવવું હોય તો કે આર વડે પણ દર્શાવી શકે, સદિશ આર વડે. તેવી રીતે દાખલા તરીકે હું અહીં કોઈ બીજું બિંદુ લઉં, બી લઉં, તો એને મારે દર્શાવવું હોય તો મેં આ રીતે દર્શાવી શકું, સદિશ બી. ચલો મેં અહીંયા કોઈ બિંદુ સી લઉં છું તો મારે એને દર્શાવવું હોય તો સદિશ સી પણ દર્શાવી શકું. અહીંયા મેં શું દર્શાવ્યું? આર. આર એનું માન પણ મળે, મોડ પણ મને મળે છે. આ બિંદુથી આ બિંદુ વચ્ચે એનું માન પણ મળે છે, એને પણ મોડમાં મેં દર્શાવી શકું, અથવા તો આ રીતે દર્શાવું તો પણ ચાલે. ચાલો હવે ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ, આ જે સ્થાન સદિશ છે તે ઉગમ બિંદુની સાપેક્ષ છે. ચાલો તો એને સંકેતમાં કેવી રીતે લખાય? તેને સંકેતમાં એ બી સી વગેરે અથવા એ બાર બી બાર સી બાર વગેરે વડે દર્શાવવામાં આવે છે. સ્થાન સદિશનું માન આપણે શોધવું હોય, માન આપણે આગળના ટોપિકની અંદર જોયું, સદિશનું માન, સદિશ મોડ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ આપણે અંતર સૂત્ર લગાવ્યું. તેવી રીતે અહીંયા સદિશ પી થી ઓ એનું સ્થાન સદિશ થાય છે તો શું આવશે? સદિશ પી મોડ ઓફ, અથવા તો એને શું આપણે દર્શાવ્યું મેં તમને કીધું તેમ, મોડ ઓફ આર, અથવા તો આર દર્શાવો તો પણ ચાલે. ચાલો એનું સૂત્ર શું બનશે? ઉગમ બિંદુની સાપેક્ષ આપણે અંતર સૂત્ર લઈ લઈએ. શું લઈ લઈએ? અંતર સૂત્ર લઈ લઈએ.
અંતર સૂત્ર આપણે લેશું તો આપણને ખ્યાલ આવશે કે સાહેબ એક્સ યામનો તફાવત કરશું, વાય યામનો તફાવત કરશું તો એક્સ માઇનસ ઝીરો હોલ સ્ક્વેર, એટલે કે સાહેબ એક્સ જ મળશે, વાય માઇનસ ઝીરો હોલ સ્ક્વેર એટલે વાય મળશે. અંતર સૂત્ર લઈએ તો શું આવશે, તો કે એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર વત્તા ઝેડ સ્ક્વેર. ધેન ઉગમ બિંદુને સાપેક્ષ સ્થાન સદિશ, તો એને આપણે આર સદિશ, આર મોડો આર અથવા આર અથવા ઓપી, આ છે ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશ.